નમસ્કાર જેડ માં આપનું સ્વાગત છે હું સંજય રાવલ તો આગળ વાત કરીએ તો તાપી જિલ્લામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિનની ઉજવણીમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા શારીરિક માનસિક અને સ્વાસ્થ્ય તંદુરસ્તીને ચુસ્તી સ્ફૂર્તિની તરબતર રાખવા માનવ જીવનમાં યોગનું ઘણું મહત્ત્વ છે અને જ્યારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને અનુસરી રહી છે ત્યારે તાપી જિલ્લામાં પાંચમા યોગ દિવસ નિમિત્તે યોગ ફોર હાર્ટ કેરની થીમ પર ઉજવણી કરાઈ હતી જેમાં રાજ્યના સામાજિક ન્યાય અધિકારી મંત્રી ઈશ્વરભાઈ પરમાર હાજર રહ્યા હતા હેમંતરાના જેડસ ટીવી તાપી આજે એકવીસમી જૂન વિશ્વ યોગ નિમિત્તે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી એમાં ખૂબ મોટી સંખ્યામાં વ્યારા નગરના તથા આજુબાજુના પ્રજાજનોએ નાગરિકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો અને આપણે સૌ જાણીએ છીએ તેમ કે યોગ એક સંસ્કૃત શબ્દ છે અને જેનો અર્થ થાય છે જોડાણ થવું એક સમાન થવું યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતીક છે યોગ એ મનુષ્ય અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીક છે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કે છેલ્લા પાંચ વર્ષથી આ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને બે હજાર પંદરના વર્ષમાં એકી સાથે આઠ લાખ અને સત્યાસી હજાર જેટલા નાગરિકોએ યોગ કર્યા હતા એ જ રીતે બે હજાર સોળના વર્ષમાં એક કરોડ ત્રણ લાખ અને તોતેર હજાર એ જ રીતે વર્ષ બે હજાર સત્તરમાં એક કરોડ સોળ લાખ અને પંચાવન હજાર જેટલા નાગરિકોએ એકી સાથે યોગ કર્યા હતા અને એ જ વર્ષે એ એ જ રીતે ગત વર્ષે એટલે કે બે હજાર અઢારમાં કુલ એક કરોડ પચીસ લાખ જેટલી જનસંખ્યાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ યોગ દિવસ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એમની એક સૂચન કરેલું અને સમગ્ર વિશ્વમાં આ એકવીસમી જૂન એક યોગ દિવસ તરીકે મનાવાય છે ત્યારે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે હું હાજર રહ્યો છું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીં યોગના ઉજવણીના કાર્યક્રમમાં લોકોએ ભાગ લીધો છે ત્યારે હું આ યોગ દિવસની સર્વે તાપી જિલ્લાના નગરજનોને વ્યારાના નગરજનોને હું ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું